स्वागत छे आपनो मधुरा फूड चैनल पर। आप चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करसो अने बेल आइकन दबावी देजो के जेथी अमारा नवा वीडियो नी अपडेट तमने मळती रहे। आजे आपणे बनावीशुं कोळुना पनेला। आ सामग्रीनो लिस्ट छे जे डिस्क्रिप्शन बॉक्स मां मळी जशे। पहला सूको मसालो करी लईए। एक तवा पर जीरु, मेथी, कारा मरी इने सेकी लईए। बे मिनिट माटे धीमा तापे सेकीशुं। आपणुं सेकाई गयुं छे, हवे इने ठंडू थवा रखीशुं। त्यां सुधीमां लीलो मसालो करी लईए। आદું લીધું છે, 2 ઇંચ જેટલું લસણ, 6-7 કળી, 2 મરચા લીધા છે લીલા, ખાંડણીમાં ખાંડી લઈએ, હવે આજે સૂકો શેકેલું હતું એ ઠંડુ થઈ ગયું છે એને પણ આપણે ખાંડી લઈએ। આ ખંડાઈ ગયું છે, હવે આપણે કોળુને કાપી લઈએ। આ એની છાલ ખૂબ જ કડક હોય છે એટલે સાચવીને કાપીશું। આવી રીતે આપણે કટિંગ કરી લઈશું। આજે અંદરનો બીનો ભાગ છે એ કાઢી લઈએ। એના કટકા કરી લઈએ। કોળુની અંદર બીટા કેરોટીન હોય છે જે આંખના માટે ખૂબ જ હેલ્ધી છે। હવે ખમણીની મદદથી આપણે એને ખમણી લઈએ। છાલ એટલા માટે નથી કાઢી કે આપણને ખમણવામાં એને સરળતા રહે, અને ખૂબ જ કડક હોય છે એટલે કાઢવામાં પણ એ તકલીફ કરે છે। એના કરતાં આપણે ડાયરેક્ટ જ ખમણી લીધું હોય તો એ છાલ ઓટોમેટિક નીકળી જશે। આ જુઓ, હવે એને કાઢી નાખીએ। આવી જ રીતે આપણે બધું કોળોને ખમણી લઈએ। ખમણાઈ ગયું છે, એમાં 1 કપ ચોખાનો લોટ લીધો છે, જાડો કરકરો। 1 કપની સામે 1/4 કપ બેસન લીધો છે, ચણાનો લોટ, 1 ચમચી ખાંડ, 1/2 લીંબુનો રસ, 1/2 ચમચી આજે આપણે સૂકો મસાલો ખાંડ્યો હતો એ ઉમેરી લઈએ। જીરું પાવડર 1 ચમચી, ધાણાનો પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું। આ લીલો મસાલો જે ખાંડ્યો હતો એ બધું મિક્સ કરી લઈએ। એમાં પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે કોળાનું જ પોતાનું મોઇશ્ચર 92% હોય છે એટલે એનાથી જ લોટ બંધાઈ જશે। જો આપણને જરૂર પડે તો આપણે 1 કાં તો 2 ચમચી પાણી ઉમેરીશું। આ કોળાનો જ પાણીથી લોટ બંધાઈ જ ગયો છે। એક ચમચી પાણી ઉમેર્યું છે,
આ પેલા ભીંડીના પાન છે હાર્ટ શેપમાં હોય છે એની ઉપર આપણે આ જે મિક્સચર છે એ લગાવી લઈએ આવી રીતે સ્પ્રેડ કરવાનું છે એની ઉપર બીજું પાન લગાવી લઈશું થોડુંક પ્રેસ કરીશું એટલે ચોંટી જશે આવી રીતે બીજું પણ કરી લઈએ આ રીતે આપણે બધા જ કરી લીધા છે હવે એક સ્ટીમરની અંદર પાણી ઉમેરી એને 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું આ 20 મિનિટ પછી ઠંડુ થયા પછી જોવા કેટલા સરળતાથી નીકળી જાય છે અને આપણે ચાની સાથે સર્વ કરી શકીએ છીએ અથવા તો ડિનરમાં ખાવું હોય બ્રેકફાસ્ટમાં ખાવું હોય તો કાચું સિંગ તેલ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ